કોરોનાની ફરી દસ્તક જોવા મળી રહી છે અને જેને લઈ તંત્ર પણ એલર્ટ છે. કોરોનાના નવા બે કેસ જોવા મળ્યા ગાંધીનગરમાં. દક્ષિણ ભારતના પ્રવાસેથી આવેલી બે મહિલા કોરોનાગ્રસ્ત જોવા મળી. બે કેસ નોંધાયા બાદ હોસ્પિટલ અને આરોગ્ય તંત્ર પણ સજ્જ છે. આરોગ્ય વિભાગની ટીમે વર્કશોપનું પણ આયોજન કર્યું છે. તો ભારતમાં JN.1 વેરિયન્ટનો પ્રથમ કેસ નોંધાયો છે. JN.1 ન્યૂ વેરિયન્ટને લઈ આરોગ્ય તંત્ર સજ્જ છે. દેશમાં પહેલો કેસ નોંધાતા કેન્દ્રએ એડવાઇઝરી પણ જાહેર કરી. સિવિલ, સ્મિમેર અને પીએસએ પ્લાન્ટ પર મોકડ્રીલ યોજવામાં આવી, જ્યારે 193 હોસ્પિટલોમાંથી આ પ્રકારની માહિતી આવી રહી છે. આરટીપીસીઆર પરીક્ષણો સહિત અન્ય પરીક્ષણોની પણ ખાતરી માટે સલાહ આપવામાં આવી. એમસી તંત્રે પણ એડવાઇઝરીને આધારે કામગીરી શરૂ કરી છે. સમાચારમાં આગળ વાત કરીએ સુરતની, તો ગેરકાયદે જગ્યા પર મંદિર બનાવતા હોબાળો જોવા મળ્યો હતો. રિઝર્વ પ્લોટમાં ગેરકાયદે મંદિર બનાવતા હોબાળો જોવા મળ્યો. સુરતના ડિંડોલીમાં મંજૂરી વગર જ મંદિર બનાવવામાં આવતા હોબાળો જોવા મળ્યો હતો. રિઝર્વ પ્લોટમાં અગાઉ નાનું મંદિર હતું અને જેને મોટું બનાવવા જતા સુરત મનપા એક્શનમાં આવ્યું હતું. મનપાના અધિકારીઓનું કહેવું છે કે કોઈ પણ પરવાનગી વગર મંદિર મોટું બનાવવામાં આવી રહ્યું છે અને આ પ્રકારે જાણ થતા જ ડેપ્યુટી ઇજનેર, મદદની ઇજનેર સહિત મનપાના 15-20 કર્મચારીઓનો કાફલો ત્યાં પહોંચ્યો હતો. મંદિરનું ગેરકાયદે બાંધકામ હાલ અત્યારે તોડી પાડવામાં આવ્યું છે અને તોડફોડ કરવામાં આવી હતી, જેને પગલે પૂજારી અને ભક્તોમાં રોષ જોવા મળ્યો. જ્યારે એક સમયે સ્થાનિકો અને મનપાના અધિકારી વચ્ચે રકઝક પણ થઈ હતી. મામલો ઉગ્ર બનતા મનપાના કર્મચારીઓને પીછેહટ કરવી પડી હતી. ડિંડોલી પોલીસને જાણ કરવામાં આવી. જોકે વિવાદ વકરતા એસએમસીના અધિકારીઓએ પણ બાંધકામની ના પાડી અને રવાના થયા હતા. સંવાદદાતા કીર્તેશ ફોન લાઇનથી જોડાઈ ચૂક્યા છે. જે કીર્તેશ, મનપાના અધિકારીઓ અને જે સ્થાનિકો પૂજારી છે તેના વચ્ચે રકઝક થઈ હતી, શું છે સમગ્ર મામલો, શું વધારે માહિતી? બિલકુલ, સુરતના ડિંડોલી વિસ્તારમાં રિઝર્વ પ્લોટ પર એક નાનકડું મંદિર બનાવવામાં આવ્યું હતું, જેને લઈને મહાનગરપાલિકા દ્વારા ડીપી નંબર 69માં આવેલા રિઝર્વ પ્લોટમાં આ મંદિર તોડવા માટે ગયા હતા. જોકે પરવાનગી વગર કોઈ પણ જાતના મંદિર તોડવાને લઈને સ્થાનિક લોકો સાથે વિરોધ થયો હતો. ડેપ્યુટી ઇજનેર, મદદની ઇજનેર સહિત 15-20 જેટલા કર્મચારીઓનો આફલો પહોંચ્યો હતો. જોકે મંદિરના પૂજારી અને ભક્તો દસ્યા હતા, બંને વચ્ચે રકઝક થઈ હતી અને મંદિર મહિલાઓ પડતા હાથમાં ઈટો લઈ આવેલા એસએમસીના કર્મચારીઓ સામે થઈ હતી. જોકે મામલો વધુ વધતા પોલીસને બોલાવવામાં આવ્યો હતો અને અત્યારે પોલીસનું આ મંદિરનું ડિમોલિશન અટકાવવામાં આવ્યું છે. જોકે મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા મંદિરની આજુબાજુનો વિસ્તારનો જે ભાગ હતો તે પણ દૂર કરવામાં આવ્યો હતો. જી કીર્તેશ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. તો ગેરકાયદે જગ્યા પર મંદિર બનાવતા હોબાળો સર્જાયો હતો, જે સમગ્ર ઘટના સુરતથી સામે આવી.